तेरी जहरा पे मुसीबत की घड़ी है, तेरी जहरा पे मुसीबत की घड़ी है। ओए बाबा तेरी जहरा पे मुसीबत की घड़ी है। कैसे दरवाजा हटाऊं, कैसे मोहसिन को बचाऊं, सीने में रुकी है तेरी जहरा पे मुसीबत की घड़ी है। हाय बाबा तेरी जहरा पे मुसीबत की घड़ी है। हाथ में जिसके मेरा हाथ दिया था તમે જાણો છો કે જ્યારે બી ચોરી થાય તરત જ, જ્યારે બી આગ લાગે તરત જ ચોરી થાય છે. ગાર્દિનાજ, આસેનિસમાં ઇન્ડસ્ટ્રીયલ, નેટવાયાજ, મીઝ ઓર્ડો વગેરે વગેરે. મોમિનિન, આપણી આગ લાગ્યા પછી પહેલો ઇન્શન્સ એ હતો કે આપણા બચ્ચાઓ એને તાલીમથી મહેરૂમ ના રહે. પહેલો ઇન્શન્સ કમિટીનો એ હતો કે રાંફ્રે દે ક્લાસ મદ્રેસા નજદીકમાં આવતી આપણે જલ્દી બી કાંઈ ને કાંઈક વ્યવસ્થા કરી દેવામાં આવે. અલ્હમ્દુલિલ્લાહ, આપ સૌની દુઆથી અને મદ્રેસાની એકીપની મદદથી આપને એક જગ્યા મળી ગઈ હતી અને માશાઅલ્લાહ આપણા બચ્ચાઓ રાંફ્રે સમયસર આ તેઓની ઇલ્મ શરૂ કરી નાખ્યું. સમય જતાં, દિવસ જતાં આપને એના કરતાં બી એક સારી જગ્યા મળી ગઈ અને એ જગ્યા મોરુશમાં આજકાલ આપણા મદ્રેસા હાલે છે. અને માશાઅલ્લાહ આજ સુધી આપણા શાગીર્દો, ઉસ્તાદો, બચ્ચાઓ આનંદથી ઇલ્મ હાસિલ કરે છે અને ત્યાં તેઓને સગવડ, હિફાઝત અને પૂરતું ફેસિલિટીઝ મળે છે. અને જો આપણે આ જગ્યા મોરુશને બીજી કોઈ બી જગ્યા સાથે સરખાવે તો એમ કહેવાશે કે આ જગ્યા આજ આપણા બચ્ચા માટે બેસ્ટ છે. ના ફક્ત એકલું જ, પરંતુ આપ સૌ વાકેફ છો, આપ સૌ જાણો છો કે અઝાય હુસેનના દિવસો દરમિયાન આપણે મજલિસે હુસેન બરપા કરી. બધી મજલિસો આપણે અઝાય હુસેન દિવસો આપણે મનાવ્યા, તાઝિયા, અલમ, શબી વગેરે વગેરે. માશાઅલ્લાહ આપણી અઝાદારી હુસેન સંચવાઈ ગઈ. અને ના ફક્ત એકલું જ, પરંતુ આપણી બહેનો માટે, મા બહેનો માટે આપણે એક અઝાય હુસેનના આશ્રય ઝૈનબિયાના એક પ્રોગ્રામો રજૂ કર્યા અને બહારથી એક મૂલ્યાની આવી અને આપણી કોમમાં દીનની ખિદમત આપી. અઝીઝાને કિરામી, હજી બી આપણું હેતુ બહુ ઊંચું હતું, આપણી મંઝિલ હજી ઘણી દૂર હતી, મુશ્કેલ ખૂબ જ હતી, તકલીફ હતી. અને આપને ના જોતું હતું કે આ તબલીગના કામોમાં કાંઈ બી રોકાવટ આવે. એટલે દર અઠવાડિયે આપણે વ્યવસ્થા કરી જુદી જુદી જગ્યામાં સાલમાં કે આપણી જે દિનની કામો છે, જે આપણી ચાલુ જમાતની વૃદ્ધિ છે, દાખલા તરીકે નમાઝે જમાઆત, શબે જુમા, મજલિસો, વફાતો, વિલાદતો, આ બધી જુદી જુદી કાર્યક્રમ સંચવાઈ જાય અને આપણા કોમની અંદર માશાઅલ્લાહ દીન ઇસ્લામ હંમેશા બાકી રહે. અલ્હમ્દુલિલ્લાહ આપ સૌનો સાથ અને સહકારથી આપણે આ પ્રોગ્રામ આજ સુધી ચાલુ છે. અને હવે આ જે આપણે લોકેશન સાલ કોઈક ફેરે મેરીથી લઈએ છીએ, કોઈક ફેરે અહીં વિલશીફમાં અથવા તો કોઈક ફેરે મોરુશમાં, તો એમ સમજો કે આજ સુધી આપને અસ્યોરન્સ આ બધા ખર્ચા રોમ્બુસે કરવામાં આવેલ છે. અને આજ રોજ અસ્યોરન્સ તરફથી આપને જે વીરમાં આવે છે તે કુલ મળીને 83,000 યુરો આપણા કોન્ટમાં જમા થયા છે. અને કહેવાનો મતલબ કે જ્યારે બી સાલ આપને લોકેશન કરવાનું હોય છે
આપણે કોઈ દિવસ પૈસા આપણા ખાતામાંથી અવાસ નથી કરતા પરંતુ આપણે આશ્યોરન્સને હામીથી કહીએ છીએ ડેલિગેશન ટુ પેમાં કે તેઓ પહેલા પૈસા આપે અને પછી આ સાલની જે રકમ થાય તે પછી આપણે ચૂકી દે. એનું કારણ છે કે કાંઈ ખબર ના પડે કે મોરું વહેલું થાય તો જેથી આપણે આપણે ત્રેઝોરીમાં કાંઈ વાંધો ના આવે. હવે આવા વાળા દિવસમાં શું થશે? મોમિનિંગ આ સાત મહિના દરમિયાન આપણે ઘણી એક્સપર્ટીઝમાં ભાગ લીધા, ઘણી મિટિંગમાં આપણે કામ કર્યા. જમાતની કાર્યવાહી કમિટી પૂરતી ધ્યાન દઈને આજ સુધી આ કામોમાં પૂરતા કર્યા. હવે જ્યોતિના ઇન્શાઅલ્લાહ થોડાક દિવસના બપોરના એક જબરજસ્ત મિટિંગ થવાની છે, જેની અંદર નહીં નહીં તો 25 વ્યક્તિ, 25 એક્સપર્ટ, આવોકા, રેસ્પોન્સિબલ ડુ જ્યુજ ટ્રિબ્યુનલ ડુ નોટેર, આપણો એક્સપર્ટ દેસ આસ્યુરે, જમાતની કાર્યવાહી કમિટી વગેરે વગેરે, અમો ઇન્શાઅલ્લાહ આપણા ઇમામ બારગામાં જમા થશું. અને આ દિવસે યાની કે જ્યોતિના બપોરના, અને હું ખાસ કરીને મારી મા બહેનો તરફ નજર કરું છું અને તેઓ પાસે ગુજારિશ કરું છું કે આ દિવસોને તમે ખાસ કરીને યાદ કરજો. જ્યોતિના બપોરના આપણો ફેસલો થશે, યાને કે આ દિવસે આપણે તેઓની પાસે રજા મેળવશું કે આપણે હવે ત્રાવોની શરૂઆત કરી. જ્યારે ત્રાવોની વાત થાય છે તો તમો ન્યૂઝલેટરથી અથવા તો ઈમેલથી વાકેફ હશો કે અમો જમાતની કાર્યવાહી કમિટી વારવાર ઇમામ બારગામાં હાજર થાય છે ત્યારે ડ્યુવીની વાત થાય છે, એક્સપર્ટીઝની વાત થાય છે. તો કહેવાનો મતલબ કે આ ત્રાવોની રકમ અમારી ગણતરી પ્રમાણે, અમારા અંદાજ પ્રમાણે અસ્યોરન્સ આપણો આર્કિટેક્ટના મદદથી કુલ મળીને આપણી ગણતરી પ્રમાણે 7 લાખ યુરોની રકમ થશે. હવે આ રકમ અસ્યોરન્સ સંભાળવા તૈયાર છે, એમાં તો કાંઈ પ્રોબ્લેમ નથી. હવે કાંઈક એવું વટકટ થશે, કાંઈ ખબર ના પડે તો વર્લ્ડ ફેડરેશન સાથે બી આપણી વાત થઈ છે અને વર્લ્ડ ફેડરેશન વ્યા કોઈ જ ઇન્શાલ્લાહ તેઓ આપણી પૂરતી મદદ કરશે અને ઇન્શાલ્લાહ એ જગ્યાએ આપને કંઈ વાંધો નહીં આવે. આ બધી જુદી જુદી સાલ, આ બધી જુદી જુદી આપણે કાર્યક્રમ બનાવે છે, યકીનન આપણો સંતોષ તો થાય છે, દીન ઇસ્લામ આપણો દીન સંચવાઈ જાય છે, પરંતુ આપને થોડીક અગવડતા તો થતી હશે, યાને કે ડિફિસિલ હશે આપણા માટે, પરંતુ શાયદ આપણા માટે આ આસમાન તરફથી એક ઇમ્તિહાન હોય અને આ ઇમ્તિહાનમાં આપને બધાને સાથે મળીને એકતા મોહબ્બતથી આ ઇમ્તિહાનમાં આપને પાસ થવાનું છે. કારણ કે આ જે તકલીફો છે, આ જે કસોટી છે, શાયદ કાલે આપણા માટે ફાયદાકાર હોય, યાને કે આપણા માટે પોઝિટિવ હોય અને ઇન્શાઅલ્લાહ કાલે આપણે અહીંયાથી નીકળીને કદાચ આપણે બદલાઈ બી જાય અને આપણે ઇમામ બારગાને બીજા અંદાજથી, બીજા નજરથી લાભ લેશું ઇન્શાઅલ્લાહ. મોમિનિન, હું આ 7 મહિના દરમિયાન ઘણી તકલીફ હોવા છતાં આ દીને ઇસ્લામની આ તબલીગનું કામો આપણે સાચવી લીધું. મારી ફરજ થાય છે કે હું એક વ્યક્તિનો આભાર માનું, અને તેઓ કોઈ નથી પરંતુ આપણા રેઝિડન્ટ આદિમ શેખ હસનેનભાઈ સાલે, દૂર પરિષદ મોહમ્મદ અને આલે મોહમ્મદ. મુલા સાહેબ, જે તમે અમને સાથ અને સાકાર આપ્યા છો તે ખરેખર બેમિસાલ છે. તમે કહો છો કે આજે તમે 100 વર્ષથી અહીંયા છો પેરિસમાં, પણ ખરેખર દિલને પૂછો તો મને એવું લાગે છે કે અલ્લાહ તઆલા આ દુનિયાને ખલખનાટ કર્યા પહેલાં લોહી મહેફૂઝમાં આપણી મુલાકાત થઈ ચૂકી છે. મોમિનિન, અગર મુલા હસનેનને એક બીજો લકબ દેવામાં આવે તો હું એને અબ્બાસ તરીકે બોલાવું. અબ્બાસનું જે વફાય છે તે ખરેખર મશહૂર છે. આસાંત મુલા હસનેન, સલામ પર મોહમ્મદ. મોમિનિન, બસ હું મારી મંઝિલ પર પહોંચી ગયો. જે મને વાત કહેવાની છે એ ખાસ કરીને મારી બહેનો તરફ છે. મોમિનિન, હું આપ સૌ પાસે ખૂબ જ ગુજારિશ કરું છું કે તમો દુઆ કરો અલ્લાહની પાસે.
આજ જે શહાદત મનાવી રહ્યા છે આપણે માન મહાન વ્યક્તિ બિંદે રસૂલ, તેના વસીલાથી આપણો ઇમામ બારગા જલ્દીથી તૈયાર થઈ જાય, આ મિટિંગમાં આપણે કામયાબ થાય અને જે ડિમાન્ડ આપણે કરવાના છે કે આપણે ત્રાવોની રજા મળી જાય. અગર જો ઇન્શાલ્લાહ આ રજા મળી ગઈ તો એમ સમજો કે સોમવારથી આપણા ત્રાવો શરૂ થઈ જાય. બધી એન્ટરપ્રાઇઝ ઓકે છે, બધા સ્ટાર્ટિંગ બ્લોકમાં છે, બસ આ ફેબ્રુઆરીની વાત જોવાય છે. અને અમે ઉમેદ રાખીએ છીએ કે જો સોમવારના ઇન્શાલ્લાહ ત્રાવો થાય તો ફટાફટ અમારા તરફથી, યાની કે જમાતની કાર્યવાહ કમિટી તરફથી પૂરતી પ્રયત્ન હશે કે આપણે માહે મુબારક રમઝાનને ચાંદ સાબિત થાય એ પહેલા આપણે ઇન્શાલ્લાહ બાન્યો ઘર ભેગા થઈ જઈએ. મોમિનીન, આપની સૌની દુઆ બહુ જ કામની છે, તમારી દુઆથી આપણી તકદીર બદલાઈ જાય છે. તો હું આ સૌ પાસે હજી પાછો વિનંતી કરું છું કે તમે અમાલ કરો, મિન્નત કરો, નજર કરો, કંઈક બી કરો, લેકિન પણ તમે દુઆ કરો કે આપણે આ કામમાં કામયાબ થઈએ. હું ફરી વાર આપ સૌ પાસે આભાર માનું છું કે આટલી તકલીફ હોવા છતાં બહારની જમાતો બી આપણે ઉપર નજર કરે છે અને તેઓ બી અજબ પામે છે, તેઓ બી આશ્ચર્ય થાય છે કે આટલી તકલીફ હોવા છતાં પણ આપણું તબલીગનું કામમાં જરાય બી કાંઈ રૂકાવટ ના આવી. એનું કારણ છે કે પેરિસ જમાત કોઈ સામાન્ય જમાત નથી, પેરિસ જમાત એક અફઝલ જમાત છે, આપણે એક કુટુંબ છે, આપણે બધાને સાથે મળીને આ ઇમ્તિહાનમાં વટાવવાનું છે. બસ ઉમેદ રાખું છું કે આજ પ્રમાણે તમો અમોને પૂરતો સાથ અને સહકાર આપતા રહેશો. આ સાંત જઝાકલ્લાહ ખેર. આપણે સાથે મળીને તન ફેરે આપણા ઇમામ બારગા માટે દુઆ કરીશું. تنفره هم يجيب المستر رزا دوائي يجيب السوء. بسم الله الرحمن الرحيم هم يجيب المستر رزا دوائي يجيب السوء هم يجيب المستر رزا دوائي يجيب السوء هم يجيب المستر رزا دوائي يجيب السوء ربنا تقبل منا انك انت السميع العليم برحمتك يا ارحم الراحمين اعوذ بالله صلوات اللهم صل على محمد وعلى محمد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم عزيز تماري شمكس سوره انعام 118 ايات تلينه 121 ايات سدي تلاوت كرشو محمد وعلى محمد صلوات اللهم صل على محمد وعلى محمد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فكلوا مما ذكر اسم الله عليه ان كنتم باياته مؤمنين وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُمْ مَا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ إِنَّ كَثِيرًا لَّيُضِلُّونَ بِأَهْوَائِهِم بِغَيْرِ عِلْمٍ إن ربك هو أعلم بالمعتدين وذروا ظاهر الإثم وباطنه إن الذين يكسبون الإثم سيجزون بما كانوا يقترفون ولا تأكلوا مما لكم يذكر اسم الله عليه وإنه لفسق وإن الشياطين ليوحون إلى أوليائهم ليجزاهم
ليجادلوكم وإن أتعتموهم إنكم لمشركون صدق الله العلي العظيم اللهم صل على محمد وعلى محمد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم Mangez donc de ce sur quoi on a prononcé le nom d'Allah si vous êtes croyant à ces versets. Qu'avez-vous à ne pas manger de ce sur quoi le nom d'Allah a été prononcé, alors qu'il vous a détaillé ce qu'il vous a interdit, à moins que vous ne soyez contraints d'y recourir. Beaucoup de gens égarent sans savoir par leur passion. C'est ton Seigneur qui connaît le mieux les transgresseurs. Évitez le péché apparent ou caché, car ceux qui acquièrent le péché seront rétribués selon ce qu'ils auront commis. Et ne mangez pas de ce sur quoi le nom d'Allah n'a pas été prononcé, car ce serait assurément une perversité. Les diables inspirent à leurs alliés de disputer avec vous. Si vous leur obéissez, vous deviendrez certes des associateurs. Sadaqa Allahu al-Aliyyu al-Azim. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Hai baba teri zahra ke musibat ki ghari hai. Hai baba teri zahra pe musibat ki ghari hai. Hai baba मुसीबत घड़ी है कैसे दरवाजा हटाऊं कैसे मोहसिन को बचाऊं सांस सीने में रुकी है तेरी जहरा पे मुसीबत घड़ी है हाय बाबा तेरी जहरा पे मुसीबत घड़ी है तेरी उम्मत ने बना दी है ये हालत बाबा कोई पसली भी नहीं मेरी सलामत बाबा सांस लेती है मैं जिस दम घुटने लगता है मेरा दम सिर्फ मरने की कमी है तेरी जहरा के मुसीबत घड़ी है हाय बाबा तेरी जहरा के मुसीबत घड़ी है हाय बाबा तेरी जहरा के मुसीबत घड़ी है कभी दरबार में पेशी को बुलाते हैं हमें कभी दरवाजे पे आके सताते हैं हमें मेरे ये धूल से बचे पूछते थे यही मुझसे क्या खता हमसे हुई है तेरी जहरा पे मुसीबत घड़ी है हाय बाबा तेरी जहरा पे मुसीबत घड़ी है हाय बाबा तेरी जहरा पे मुसीबत घड़ी है शर्म आती है भला तुमको बताऊं कैसे ये तमाचो के निशा तुमको दिखाऊं कैसे तुम न पहचान सकोगे देख कर मुझसे कहोगे क्या ये मैं क्या मेरी जहरा यही है तेरी जहरा पे मुसीबत घड़ी है हाय बाबा तेरी जहरा पे मुसीबत घड़ी है या हुसैन या हुसैन
افسم کاش عباس نہ مارے جاتے کاش عباس نہ مارے جاتے काश अब्बास न मारे जाते 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 काश अब्बास साथे बड़े भाइयों काश अब्बास न मारे जाते हाय काश अब्बास न मारे जाते काश अब्बास न मारे जाते इस तरह नाक भर कलेजे में सीना इस तरह होती न सादा के खैमों में फुका यो न ज़ैनब के सहारे जाते काश अब्बास न मारे जाते काश अब्बास न मारे जाते काश अब्बास न मारे जाते हाय काश अब्बास न मारे जाते काश अब्बास न मारे जाते दोनों बाजू शहनशाह वफा के तामे लाश अब्बास पे शबीर बुका करते थे भाई तुम बाद हमारे जाते काश अब्बास न मारे जाते भाई काश अब्बास न मारे जाते 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 होते अब्बास दिलावर तो न खैमे जलते शाम गुरबत का सकीना को तमाचे लगते खुशवारे न उतारे जाते काश अब्बास न मारे जाते काश अब्बास न मारे जाते काश अब्बास न मारे Ya Hussein! 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 إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آج نئی تاریخ نے مد نظر آتا آپ کے ساتھ ماما فاطمہ زہرا نے زیارت پرشو بسم اللہ الرحمن الرحیم السلام علیکم یا بنت رسول اللہ السلام علیکم یا بنت نبی اللہ السلام علیکم یا بنت حبیب اللہ السلام علیکم یا بنت خلیل اللہ السلام علیکم یا بنت صفی اللہ السلام علیکم یا بنت امین اللہ السلام علیکم یا بنت خیر خلق اللہ السلام علیکم یا بنت افضل انبیاء و رسول والملائکت السلام علیکم یا بنت خیر خلق السلام علیکم یا بنت خیر البریہ السلام علیکم یا سیدت نساء العالمین السلام علیکم یا والدۃ الحج الناس اجمعین السلام علیکم ایہا المظلومۃ الممنوحۃ حقہا اللہم صل علی آماتک وابن نبیک وزوجتے وسیع نبیک صلواتا تجلفها فوق زلف عبادک الموکمین من عالی السماوات والارضین السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ صلى الله عليك يا رسول الله السلام عليك يا نبي الله السلام عليك يا أمير المؤمنين
بيد الوسيل السلام عليك يا فاطمة الزهرة سيدة نساء العالمين السلام عليك يا حسن المجتبى السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين السلام عليكم ورحمة الله وبركاته السلام عليك يا مولى وابن مولى السلام عليك يا قهيب القهبة السلطان وابا الحسن علي بن المسهزة السلام عليك يا وعلى أختك الفاطمة المعصومة جميعا ورحمة الله وبركاته السلام عليك يا مولى وابن مولى السلام عليك يا مولى يا صاحب الاسر والزمان سيدي الامان 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 السلام عليك يا خليفة الرحمن السلام عليك يا شريك القرآن أجل الله تعالى فرجك أسهل الله تعالى مخرجك وزهورك السلام عليكم ورحمة الله وبركاته اللهم صل على محمد صوت قطم هم باي جوادي سفري پس ونمتی کر اس کا یعنی نے کمیتے بیاج نو آجنی گمینی تتا مگم پتا جی ماتا جی مگم مازکیا بھائی مگم ماسوگا بھائی علی بھائی والجی مگم نظر علی محمد کو جی مگم تیگو سسندنی ناجی تتا کن مگم مامنی والمان ناتا گونا صحابتے فامی امین قاسم چنائی طرف تی آجنی گمینی تتا مگم ساکیب قاسم علی غام جی مگم زہر علی قاسم چنائی مگم مرزیا گان جی تتا کن مگم مامنی والمان ناتا گونا صحابتے فامی تاوگا طرف تی آجنی گمینی تتا کن مگم مامنی والمان ناتا گونا صحابتے मगुम मगुम हाजी अगले नासंग ना वार्सो तरफ ते आजनी गमिनी तता कुन मगुम सका वाला ना गुना साबते एक बंदे खुदा तरफ ते आजनी गमिनी तता मगुम मा ममतास बानो सनली तता कुन मगुम सका वाला ना गुना साबते फामी साबे शरीफ तरफ ते आजनी गमिनी तता कुन मगुम मामनी वन मामनात ना गुना साबते फामी मोई प्रेमी तरफ ते आजनी गमिनी तता कुन मगुम मामनी वन मामनात ना गुना साबते फामी अनिल हसन अली तरफ ती आजनी गमिनी तथा मगुम साकिब कासम अली राम जी तथा कुल मगुम मामनी वल मामनात ना गुना साबते मगुम मगुम मूसा इस्माइल मधु ना वारिस तरफ ती जनाबे फातिमा ज़ेगानी मिन्नत ने मगुम यूसुफ अली सच्चू ना वारिस तरफ ती जनाबे फातिमा ज़ेगानी हजानी तथा कुल मगुम सगा वाला ना गुना साबते फामी गुलाम अली दंजी तरफ ती आजनी गमिनी तथा मगुम साकिब कासम अली राम जी तथा कुल मगुम मामनी वल मामनात ना गुना साबते फामी गुलाम बास मेघली तरफ ती आजनी गमिनी तथा मगुम मा रशीदा खातुम मोहम्मद अली हिरजी मगुम साकिब कासम अली गाम जी तथा कुल मगुम मोमनी वल मोमनात ना गुना साबते फामी निसार अली हिरजी तरफ ती आजनी गमिनी तथा मगुम मा रशीदा खातुम मोहम्मद अली हिरजी नी चालीस मानी तथा मगुम साकिब कासम अली गाम जी तथा कुल मगुम मोमनी वल मोमनात ना गुना साबते फामी रफीक लकुबाई तरफ ती आजनी गमिनी तथा कुल मगुम मोमनी वल मोमनात ना गुना साबते फामी अजीम जटा तरफ ती आजनी गमिनी तथा कुल मगुम मोमनी वल मोमनात ना गुना साबते फामी रजाली तंजी तरफ ती आजनी गमिनी तथा कुल मगुम मोमनी वल मोमनात ना गुना साबते फामी हसन अली कगमाली हिजी तरफ ती आजनी गमिनी तथा मगुम हसन अली कगमाली हिजी तथा कुल मगुम मोमनी वल मोमनात ना गुना साबते फामी मोलू राम जी तथा यूसुफ अली साम जी तरफ ती आजनी गमिनी तथा मगुमा सुगा भाई बाल जी दाऊगा नी वक्सिनी तथा कुल मगु मामनी वल मामनात ना गुना साबते फामी यूसुफ अली वसाम तरफ ती आजनी गमिनी तथा कुल मगुम सगा वाला ना गुना साबते एक बंदे खुदा तरफ ती आजनी गमिनी तथा मगुमा कुलसुम भाई शिगाज बाल जी मगुमा शिगिन भाई गाजपाल मगुम जैनुल सोम जी मगुम त्यागली नतु मगुमा सेगमानु भाई मोलू तथा कुल मगुम मामनी वल मामनात ना गुना साबते एक बन्ने कुदान तरफ ती इमामनी मिन्नत ने मगुम हाफिज प्रेम जी ना वारे सो तरफ ती आजनी गमिनी तथा तेवना मगुम पिताजी ना गुना साबते तथा कुल मगुम मामनी वल मामनात ना गुना साबते फमी मोहम्मद अली एक जी तरफ ती आजनी गमिनी तथा मगुमा रशीदा खातुन नी चालीस मानी तथा कुल मगुम मामनी वल मामनात ना गुना साबते नानी मां ना वारिस तरफ ती आजनी मान गमिनी एक बंदे खुदा तरफ ती जनाबे फातिमा ज़ेगानी मिन्नत ने
मगुम हबीब भाई रामजी नाबाग सोतरफ्ती आजनी गमिनी तथा मगुम साकिब रामजी मगुम आफिजा भाई दिन ममद मगुम मोहम्मद तकी दिन ममद तथा कुल मगुम मोमनी मल मोमना तागुना स्वागते अने पांच मंदिर खुदा हो तरफ्ती गाम आवेल छे आपका कुल मगुम मोमनी मल मोमना तागुना स्वागते स्वतुम बाग بسم الله الرحمن الرحيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما હવે પછીનો કાર્યક્રમ આ મુજબ રહેશે આવતા જુમાના યાની કે મોદી વેસાક માસના નમાઝે જુમા જમાતની સાથે અદા કરવામાં આવશે અને નમાઝ સાલ કોસામાં અદા કરવામાં આવશે અને આવતા શનિવારના યાની કે શાંતિ વેતવી માસના બરાબર 9 વાગે મતેવિનાના સર્વે મર્દો તથા મા બહેનો માટે ઇમામ હુસૈનની મજાલીસ સાલ કોસામાં બરપા કરવામાં આવશે સલવાત પર મુહમ્મદ scolaire 2015 de la Toussaint. C'est une occasion exceptionnelle pour ceux d'entre vous, adultes et enfants, qui souhaitent s'imprégner d'un rohaniyat et d'une émotion d'une très forte intensité sur la terre même où s'est déroulé l'événement de Karbala. En effet, le comité voyage a pris l'initiative d'organiser un voyage spirituel pour commémorer Ashura à Karbala sur les pas de nous-mêmes imam alayhi salam. Donc ce voyage est organisé du 19 octobre au 28 octobre. Et donc, Inch'Allah, nous aurons de très bons hôtels et très proches des harams. Et le prix est fixé à 1 700 €. Cependant, le prix reste variable selon, comme tout le monde le sait, le taux euro-dollar qui en ce moment n'est pas stable. Donc ceux qui ont besoin d'éventuelles informations peuvent contacter les membres du comité voyage qui sont... Arif Yudji et chez les femmes, Behen Zainab Premji, Muhammad wa Ali Muhammad Salawat. Bismillahirrahmanirrahim. Inna lillahi wa inna ilayhi raji'un. Aaj roj majinga khate mata samachar magal che ke magum Mukhtar Suleiman aaj roj Allah ni rahmate pahunchel che. Magum ni dafan kriya thai chuki che mate sarve pase vinanti che ke namaz veshat ma bhulcho nahi. साथ उसका है निभाया हाँ मेरा जुर्म यही है तेरी जहरा पे मुसीबत की घड़ी है बना दी है ये हालत बाबा कोई पसली भी नहीं मेरी सलामत बाबा सांस लेती हूँ मैं जिस दम रुकने लगता है मेरा दम सिर्फ मरने की कमी है तेरी जहरा की घड़ी है बाबा की घड़ी है कभी दरबार में पेशी को बुलाते हैं हमें कभी दरवाजे पे आके सताते भला तुमको बताऊं कैसे